નમસ્કાર મિત્રો, મિડવાઇફ ફ્રી ખૂબ અગત્યનો સબ્જેક્ટ માસ્ટર માઇન્ડ એજ્યુએપમાં આપણે આગળ વધીએ. મિત્રો, જૂના જે આપણા પેપર છે એને સોલ્વ કરતા આપણે જોઈ શકીએ કે ઘણા બધા એવા શબ્દો મિડવાઇફ ફ્રીમાં જે વારંવાર પૂછાતા હોય, આવા શબ્દોને લઈ અને આપણે તૈયારી કરવાની છે જેથી કરી અને આગામી એક્ઝામમાં એવા જ શબ્દો પૂછાય અને એના માટેનું આ એક અગત્યનું યુનિટ. એટલે એ યુનિટમાં આપણે જોશું ફર્ટિલાઇઝેશન. તો ઓમ એ એક પૂછાતો પ્રશ્ન છે, ઓમની સાઇઝ, અને આપણે ખાસ યાદ રાખવાની છે કે ઓમની સાઇઝ કેટલી હોય. તો 0.15 mm ઓમની સાઇઝ હોય. ત્યાર પછી ઓમ છે એની ઓવ્યુલેશનની સાઇઝ આપણે યાદ રાખવાની છે. માત્ર ઓમમાં આપણે સાઇઝ યાદ રાખશું, બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. ત્યાર પછી આગળનો છે ક્રોમોઝોમ. તો ક્રોમોઝોમનો પ્રશ્ન ઘણી વખત સામાન્ય હોય કે શરીરમાં કુલ કેટલી ક્રોમોઝોમની જોડ હોય, તો એ આપણને ખ્યાલ આવવો જોઈએ. જો આપણને ટોટલ ક્રોમોઝોમ પૂછ્યા હોય તો 46 હોય, અને પેરની વાત કરી હોય તો 23, એટલે કે 23 ક્રોમોઝોમની જોડ હોય. આમાંની આપણે યાદ રાખવાનું કે 23 જોડમાંથી 22 જોડ છે એ પોતાના જેવી જ હોય, જ્યારે એક જોડ છે એ સેક્સ ક્રોમોઝોમ હોય. આ તમને ખ્યાલ જ છે, માત્ર આપણે રિવિઝન કરશું. સેક્સ ક્રોમોઝોમમાં તમને ખ્યાલ છે કે કેવી રીતે મેલ ચાઇલ્ડ અને કેવી રીતે ફિમેલ ચાઇલ્ડ હોય. જે 22 ક્રોમોઝોમ છે એ ખૂબ અગત્યના એટલા માટે છે કે એના જ જેવો દેખાવ એને જીન્સ કહેવાય, કે જેમાં દેખાવ, સ્વભાવ, રંગ આ બધું વારસામાં મળતું હોય. જ્યારે સેક્સ ક્રોમોઝોમ છે એ બે સ્વરૂપે હોય, XX અને XY. તો આ બંને યાદ રાખવાનું હોય. જો સ્ત્રીમાંથી X અને પુરુષમાંથી X, આમ બંને ચાઇલ્ડમાં એક્સ ક્રોમોઝોમ હોય તો એ ફિમેલ ચાઇલ્ડ થાય. સ્ત્રીમાંથી એક્સ અને પુરુષમાંથી વાય, XY હોય તો એ મેલ ચાઇલ્ડ થાય. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ટૂંકમાં જ્યારે ફર્ટિલાઇઝેશન થાય ત્યારે જો સ્પર્મમાંથી એક્સ અને ઓવમમાંથી એક્સ છૂટો પડે તો ફિમેલ ચાઇલ્ડ, એટલે કે ટૂંકમાં XX તો ફિમેલ ચાઇલ્ડ. એવી જ રીતે ફર્ટિલાઇઝેશન દરમિયાન સ્પર્મમાંથી વાય અને ઓવમમાંથી એક્સ હોય તો મેલ ચાઇલ્ડ. આ પણ યાદ રાખવાનું છે. તો આ રીતે આપણે ક્રોમોઝોમમાં આટલી વસ્તુ યાદ રાખો. ટોટલ 46 હોય, પેર કીએ જોડી કીએ તો 23 હોય, XX હોય તો ફિમેલ ચાઇલ્ડ, XY હોય તો મેલ ચાઇલ્ડ. ત્યાર પછી જોઈએ થોડું કન્સેપ્શન એટલે શું. તો ખાલી માત્ર આપણને વ્યાખ્યા જ આવડવી જોઈએ કે જ્યારે સ્પર્મ અને ઓમ એકબીજાને મળે તો એને કન્સેપ્શન કહેવાય. એક વખત મળે એટલે એનું ફર્ટિલાઇઝેશન થાય. ફર્ટિલાઇઝેશન કેવી રીતે થાય, તો આપણને ખ્યાલ છે કે મેન્સ્ટ્રુએશન સાયકલના 14મા દિવસે ઓવરીમાંથી ઓમ બહાર આવે. ઇન્ફન્ડિબ્યુલમ દ્વારા એ ઓમ છે એ ઇમ્પ્યુલાના ભાગમાં આવે. ઇમ્પ્યુલાના ભાગમાં ઓમને સ્પર્મ મળે, અને એક વખત ઓમને સ્પર્મ મળે, એક વખત ઓમમાં સ્પર્મ દાખલ થાય એટલે એ ફર્ટિલાઇઝેશન ગણાય. ત્યાર પછી આપણી પાસે બે અગત્યના જે વસ્તુ યાદ રાખવાની છે, અને એ યાદ રાખવાની છે કે સ્પર્મનો જે લાઈફ સ્પાન હોય, કેટલો ટાઈમ સ્પર્મ જીવે. તો ઓવમ છે એ 48 કલાક, ઓવમ હોય તો 48 કલાક, અને સ્પર્મ છે એ 72 કલાક. તો આ પણ બંને યાદ રાખવાનું છે, 48 થી 72 કલાક. એક વખત સ્પર્મ છે એ ઓમમાં એન્ટર થઈ જાય, ત્યાર પછી બીજું સ્પર્મ છે એ એન્ટર થઈ શકતું નથી. અને એન્ટર થયા બાદ, એટલે કે સ્પર્મનું હેડ
ओव में एंटर थे बाद तुरत जे स्पमनी पूछड़ी हो पूछड़ी खड़ी जाए जेने अपने फ्यूजन कहसू। तो फ्यूजन पण याद रखो कि स्पमनी जे टेल छे ए खड़ी जाए टूंक में छूटी पड़ी जाए एक वक्त हेड दाखल थी जाए स्पमनी टेल छूटी पड़ी जाए तो एने कहवाय फ्यूजन। त्यार पछी ओम नु विभाजन थाय तो एने कहवाय फर्टिलाइजेशन। बस आटलू आमां याद राखवानुं आपणे थाय। केवी रीते एनो विकास थाय तो जे फर्टिलाइजेशन थाय त्यार पछी 3 થી 4 दिवस जे ओम छे फर्टिलाइज ओम ए फेलोपियन ट्यूब में ज होय। तो शुरुआतना स्टेज ने एटले के आपणे स्टेज याद राखवानुं तो ज्यारे फर्टिलाइजनुं पहेलुं स्टेज छे तो एने जायगोट कहेवाय। जायगोट याद राखवुं पड़े आपणे। त्यार पछी जे जायगोट छे एनुं बेना गुणाकमां विभाजन थाय 2, 4, 8, 16, 32, 64 आ रीते एनुं विभाजन थाय अने एक झुमखा जेवुं तैयार थाय जेने आपणे मोरूला कहेशुं। मोरूला छे ए आगळ जता ब्लास्टोसिसमां फेरवाय अने एक बाजु झूमखो थाय एक बाजु जगह खाली रहे तो एने कहेवाय इनर मास सेल। इनर मास सेल आगळ वधता एमां ओम उपर जे फर्टिलाइज ओम छे एनी उपर ઝીણા ઝીણા તાતણા જેવી રીતે ફણગાવેલા કઠોળ હોય એની ઉપર જેમ તાતણા જોવા મળે એમ તાતણા હોય તો એ આપણે ટ્રોફોબ્લાસ્ટ તરીકે ઓળખીએ અને આ ટ્રોફોબ્લાસ્ટ છે એ આગળ જતા ખૂબ આપણને ઉપયોગી થાય। એ ટ્રોફોબ્લાસ્ટિક સેલ્સમાંને એને સિન્સિયોબ્લાસ્ટ કહેવાય જે યુટ્રસની દિવાલમાં ચોંટી જાય અને એની કહેવાય એમ્બેડિંગ। ટ્રોફોબ્લાસ્ટિક સેલ છે એ ધીમે ધીમે મોટા થતા જાય અને એ વિલાયમાં ફેરવાતા જાય। વિલાય એટલે તાતણામાં ફેરવાતા જાય। તો આ છે ઓવમ, સ્પર્મ દાખલ થાય છે, હેડ અંદર આવી જાય છે, પૂંછડી ખરી જાય તો ફ્યુઝન, પહેલું ફર્ટિલાઇઝેશન જેને જાયગોટ, ત્યાર પછી 2 ના 4 ધીમે ધીમે મોરુલા થાય, એમાંથી બ્લાસ્ટોસિસ થાય, એમાંથી ઇનર માસ સેલ અને છેલ્લે ટ્રોફોબ્લાસ્ટિક સેલ બને। તો આ રીતે ફર્ટિલાઇઝેશન થાય। ત્યાર પછી આપણને એમ્બ્રિયોના વિકાસમાં 1-2 વસ્તુ આપણે યાદ રાખવાની છે અને એ યાદ રાખવાની છે કે એમ્બ્રિયોના વિકાસમાં 14મા દિવસથી શરૂ કરી અને 8 અઠવાડિયા સુધીનો જે વિકાસ હોય તો એને એમ્બ્રિયો કહેવાય। યાદ રાખવાનું છે આ રીતે કે 14માંથી 8માં અઠવાડિયા હોય તો એને એમ્બ્રિયો કહેવાય। ઓમ, એમ્બ્રિયો અને ફિટસ આ 3 સ્ટેજ આપણે યાદ રાખવાના છે, આગળ આપણે જોઈશું। તો ઘણી વખત આપણને આમાં લેયર પૂછ્યા છે, એમ્બ્રિયોના 3 લેયર હોય અને એને પેલું કહેવાય એક્ટોડર્મ, મિઝોડર્મ અને એન્ટોડર્મ। તો ઘણી વખત આપણને પૂછે કે સ્કિન અને નેઇલ પૈકી કયા ડર્મમાંથી, એમ્બ્રિયોના કયા પળમાંથી બને છે, તો એમાં આપણને એમ પૂછવું હોય એક્ટોડર્મ, મિઝોડર્મ, એન્ડોડર્મ કે ઉપરના તમામ, તો એક્ટોડર્મ એટલે ઉપરના પળમાંથી શું બને એ આપણે યાદ રાખવાનું છે। ઉપરના પળમાંથી સ્કિન, નેઇલ, હેર, બ્રેઇન, સ્પાઇનલ કોર્ડ અને નર્વ સિસ્ટમ। તો સ્કિન, હેર, નેઇલ યાદ રાખવાનું અને નર્વ સિસ્ટમ યાદ રાખવાની। વચ્ચેના મિઝોડર્મમાંથી શું બને, તો મિઝોડર્મમાંથી બોન, મસલ્સ, બ્લડ વેસલ્સ અને રિપ્રોડક્ટરી સિસ્ટમ બને। તો એક વખત વાંચો, એક વખત સાંભળો તો 100% યાદ રહી જાય। અને ઘણી વખત આપણને પૂછે કે એમ્બ્રિયોના વચ્ચેના પળ, એમ્બ્રિયોના નીચેના પૈકી બોન અને મસલ્સ એમ્બ્રિયોના કયા પળમાંથી બને, તો અહીંયા જવાબ આવશે મિઝોડર્મ। એવી રીતે આવશે એન્ડોડર્મ અને જે અંદરનો ભાગ છે એમાંથી ટ્રેકિયા, બ્રોન્કાઈ, લંગ્સ, લિવર, પેનક્રિયાસ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, મ્યુકસ મેમ્બ્રેન અને બધી જ ગ્લેન્ડ છે એ એન્ડોડર્મમાંથી બને। બરાબર, બધી જ ગ્લેન્ડ છે એ એન્ડોડર્મમાંથી બને, તો આ પણ આપણે યાદ રાખવાનું થાય।
ડેસિડ્યુઆ, ડેસિડ્યુઆ એ શબ્દ આપણને પૂછે તો એન્ડોમેટ્રિયમ આપણને એ રીતે પૂછે કે એન્ડોમેટ્રિયમને, યુટ્રસનું એન્ડોમેટ્રિયમ જ્યારે ફર્ટાઇલ હોય તો એને નીચેના પૈકી શું કહેવાય? તો ફર્ટિલાઇઝ થયેલું એન્ડોમેટ્રિયમ હોય પછી એન્ડોમેટ્રિયમને બદલે એને કહેવાય ડેસિડ્યુઆ, કે જ્યારે એક વખત ફર્ટિલાઇઝેશન થાય, એમ્બેડિંગ થાય, એટલે જે એન્ડોમેટ્રિયમ છે એનું કદ ચાર ગણું થઈ જાય, 1.5 સેન્ટીમીટરમાંથી વધીને 6 સેન્ટીમીટર જેટલું થઈ જાય, અને ખૂબ જ એમાં બ્લડ વેસલ્સ થઈ જાય, તો એને કહેવાય એન્ડો ડેસિડ્યુઆ. ફરી પાછું અહીં ડેસિડ્યુઆના લેયર આવે, જેવી રીતે એમ્બ્રિયોના પળ હતા એમ ડેસિડ્યુના 3 લેયર હોય, ડેસિડ્યુઆ બેઝાલિસ, કેપ્સ્યુલારિસ અને વેરા. જે જગ્યાએ ફર્ટિલાઇઝ ઓમ ચોઈટું હોય, એમ્બેડિંગ થયું હોય, તો એ જગ્યાને બેઝિલાઇસ કહેવાય, બેઝાલિસ કહેવાય. બેઝાલિસ એટલે બેઝ, પાયો. ત્યાર પછી કેપ્સ્યુલ, એટલે કે કેપ્સ્યુલ જેવું બન્યું હોય, ઓમની સાઈઝ વધતી જાય ને ફરતે કવર થાય તો એને કેપ્સ્યુલારિસ કહેવાય. એક વખત એવો આવે કે કેપ્સ્યુલ છે એ ઓગળી જાય અને ફિટસ છે એ આખા યુટરસમાં જોવા મળે, તો આ વસ્તુને કહેવાય ડેસિડ્યુઆ વેરા, એટલે કે કેપ્સ્યુલ અદ્રશ્ય થાય તો એને કહેવાય ડેસિડ્યુઆ વેરા. તો આ પણ વસ્તુ યાદ રાખવાની છે. ત્યાર પછી ફર્ટિલાઇઝ ઓવમ, એમ્બ્રિયો જે કયો, એમાં કઈ કઈ કેવિટી હોય, તો મેઇન કેવિટી આપણને ખ્યાલ છે કે એક એમનિયોટિક કેવિટી હોય અને એક યોલ્ક સેલ્ક હોય, એટલે કે એમનિયોટિક સેક અને યોલ્ક સેક. એમનિયોટિક સેક છે એ છેક સુધી હોય, યોલ્ક સેલ્ક છે એ 6 અઠવાડિયાથી 12 અઠવાડિયા સુધી જ હોય, કે જેમાંથી ફિટસ પોષણ મેળવતું હોય, એમ્બ્રિયો પોષણ મેળવતું હોય. બે સેક વચ્ચેનો જે ભાગ હોય એ ભાગને કહેવાય એમનિયોટિક એરિયા. આ પણ આપણે યાદ રાખવાનું છે કે ફિટસનું છે એ શરૂઆતમાં એ યોલ્ક સેલ્કમાંથી પોષણ મેળવે, ત્યારે એનું કોઈ પરિભ્રમણ હોય નહીં, એનું સર્ક્યુલેશન હોય નહીં. પણ એ સર્ક્યુલેશન ક્યારે થાય, તો 6ઠા અઠવાડિયામાં પ્રાથમિક પરિભ્રમણ હોય અને ત્યાર પછી 12મા અઠવાડિયે એ કમ્પ્લીટ ફિટલ સર્ક્યુલેશન થઈ જાય. આપણા માટે અગત્યનો અને ખૂબ અગત્યનો, વારંવાર જેના પ્રશ્નો પૂછાતા હોય એવું જો કોઈ હોય તો એ છે એમનિયોટિક ફ્લુઇડ. અને બહુ સરસ યાદ રાખવાની સરળ ભાષાથી આપણને યાદ રહી જાય, એમનિયોટિક ફ્લુઇડ કેમાં રહેલું હોય તો એમનિયોટિક શેકમાં હોય. એમનિયોટિક ફ્લુઇડ કેમાંથી ઉત્પન્ન થાય તો એ ફિટસમાંથીને પણ થાય અને માતામાંથીને પણ થાય. એમનિયોટિક ફ્લુઇડ પર કેનું કવર આવેલું હોય તો પ્લાસન્ટા અને એમ્બિલિકલ ઉપર કેનું કવર આવેલું હોય તો એમનિયોન કહેવાય. એમનિયોટિક ફ્લુઇડ કેટલા સમયે બદલાય તો દર 3 કલાકે બદલાય. એમનિયોટિક ફ્લુઇડ કેવું હોય તો આછા પીળા કલરનું ચોખ્ખું ફીકું પ્રવાહી. નોર્મલ એમનિયોટિક ફ્લુઇડ કેટલું હોય તો 500 થી 1500 ml. ઘણી વખત પૂછાયેલું આપણો પ્રશ્ન છે કે નોર્મલ છે 500 થી 1500 ml હોય, પણ જો એમનિયોટિક ફ્લુઇડ 500 ml કરતાં ઘટી જાય તો એને શું કહેવાય? તો ઓલિગોહાઈડ્રોમિનિયસ, અને અવારનવાર પૂછાયેલું છે ઓલિગોહાઈડ્રોમિનિયસ, યાદ રાખજો. એવી જ રીતે એમનિયોટિક ફ્લુઇડનું પ્રમાણ 1500 ml કરતાં વધી જાય તો એને કહેવાય પોલીહાઈડ્રોમિનિયસ. આ પણ યાદ રાખવાનું છે પોલીહાઈડ્રોમિનિયસ. આ બંને ખૂબ જ અગત્યના આપણા માટે અને વારંવાર ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલા છે કે એમનિયોટિક ફ્લુઇડનું પ્રમાણ 500 ml કરતાં ઘટી જાય તો નીચેના પૈકી શું કહેવાય? તો ઓલિગોહાઈડ્રોમિનિયસ. એમનિયોટિક ફ્લુઇડનું પ્રમાણ 1500 કરતાં વધી જાય તો શું કહેવાય? પોલીહાઇડ્રોમિનિયસ. એમનિયોટિક ફ્લુઇડનું બીજું નામ એમનિયોસિસ કહેવાય, લાઇકર પણ એને કહી શકાય. એમનિયોટિક ફ્લુઇડમાં 90% પાણી, ક્ષાર, પ્રોટીન, યુરિયા બધું રહેલું હોય. એમનિયોટિક ફ્લુઇડનું રિએક્શન કેવું હોય તો આપણે યાદ રાખજો આલ્કલી હોય. કેવું હોય? આલ્કલી હોય. એમનિયોટિક ફ્લુઇડ ડોળું હોય એનું કારણ શું હોય?
તો એમનિયોટિક ફ્લુઇડ ડોળું હોય તો એનું કારણ બાળકના ચામડીના એપિડર્મિસ લેયરના લીધે હોય, અથવા તો ઘણી વખત મ્યુકોનિયમ ફિટસ પાસ કરી ગયું હોય તો એના લીધે હોય. મ્યુકોનિયમ પાસ કરી ગયું હોય ત્યારે કેવી કન્ડિશન થાય ફિટસની? તો ફિટલ ડિસ્ટ્રેસ થાય, એ ફિટલ ડિસ્ટ્રેસની નિશાની છે, આ પણ આપણે યાદ રાખવાનું છે. એમનિટિક ફ્લુઇડનું પ્રમાણ ક્યારે વધે ક્યારે ઘટે એ બહુ આપણે પડવું નથી એમાં, પણ આપણને એટલી ખ્યાલ આવવી જોઈએ કે એમનિયોટિક ફ્લુઇડનું જે યુરિનનું પ્રમાણ ફિટસમાં વધારો થાય તો એમનિયોટિક ફ્લુઇડમાં વધારો થાય, ફિટસ ઓછું કન્ઝપ્શન કરે તો પણ એમનિયોટિક ફ્લુઇડમાં વધારો થાય, અને ઘટાડો પણ એવી જ રીતે. ત્યાર પછી બાળક ઉપર જે ગર્ભસ્થ શિશુ હોય ફિટસ હોય એની ઉપર જે ચરબીનું પડ હોય તો એને કહેવાય વર્નિક્સ કેસિયોઝા. યાદ રાખજો વર્નિક્સ કેસિયોઝા. ઝીણા ઝીણા જે વાળ હોય તો એને કહેવાય લેન્યુગો, તો આ પણ યાદ રાખવાનું છે લેન્યુગો અને વર્નિક્સ કેસિયોઝા. એમનેટિક ફ્લુઇડના કાર્યો વૃદ્ધિને વિકાસ કરે, હલનચલનની જગ્યા પૂરી પાડે, ઈજા અને રક્ષણથી બચાવે, પોષણ પૂરું પાડે, તાપમાન જાળવી રાખે, અમ્બિલિકલ કોર્ડનું રક્ષણ કરે, ડાયલેટેશન વખતે આપણને મદદ કરે બરાબર, અને ડિલિવરી સહેરાઈથી કરી શકે, બર્થ કેનાલને ચોખ્ખી રાખે, ઇન્ફેક્શન લાગતું અટકાવે અને એકસરખું દબાણ જાળવી રાખે. તો આ હતા એમનિયોટિક ફ્લુઇડના કાર્યો. અવારનવાર પૂછાતું અને એએનએમ અને સ્ટાફ નર્સમાં પણ પૂછાય એવું, અને એ છે જો એમનિયોટિક ફ્લુઇડનો કલર ગ્રીન હોય, જો એમનિયોટિક ફ્લુઇડનો કલર ગ્રીન હોય તો શું હોય? તો ગ્રીન હોય તો હંમેશા બેબી મ્યુકોનિયમ પાસ કરી ગયું હોય. એમનિયોટિક ફ્લુઇડનો કલર બ્રાઉન હોય તો શું હોય? તો એમનિયોટિક ફ્લુઇડનો કલર બ્રાઉન હોય તો અંદર ફિટલ ડેથ થઈ ગયું હોય, આ પણ યાદ રાખવાનું છે. ફિટલ ડેથ હોય તો એમનિયોટિક ફ્લુઇડનો કલર ડાર્ક રેડ અને બ્રાઉન હોય. એમનિયોટિક ફ્લુઇડનો કલર સેફ્રોન એટલે કે સફેદ જેવો દેખાતો હોય તો એમાં શું હોય? તો પોસ્ટ મેચ્યોરિટી હોય. કેવું હોય? પોસ્ટ મેચ્યોરિટી એટલે પૂરા મહિના થઈ ગયા હોય છતાં બાળક આવે નહીં, તો સેફ્રોન કલરનું થઈ જાય. એમનિયોટિક ફ્લુઇડ બ્લડ સ્ટેઇન હોય, બ્લડ સ્ટેઇન હોય તો સમજવાનું કે અંદર કોઈ પણ જાતની ઇન્જ્યુરી હોય, તો એમનિયોટિક ફ્લુઇડ છે એ બ્લડ સ્ટેઇન હોય. તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે એમનિયોટિક ફ્લુઇડમાં. ત્યાર પછી જોઈએ અમ્બિલિકલ કોર્ડ. તો અમ્બિલિકલ કોર્ડ ક્યાંથી શરૂ થાય? તો અમ્બિલિકલ કોર્ડ ફિટસના અમ્બિલિકલથી શરૂ થઈ અને પ્લાસન્ટાની ફિટલ સરફેસ સુધી જાય, કનેક્ટિવ ટિશ્યુની બનેલી હોય, ઉપર એમનિયોનનું કવર હોય. ખાસ યાદ રાખવાનું છે બે આર્ટરી અને એક વેઇન હોય, ખૂબ જ અગત્યનું, બે આર્ટરી અને એક વેઇન હોય. આ પણ યાદ રાખવાનું છે કે આર્ટરી છે અમ્બેલિકલ આર્ટરીમાં અશુદ્ધ બ્લડ હોય, જ્યારે અમ્બેલિકલ વેઇનમાં શુદ્ધ બ્લડ હોય. પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેઇન જેવું અહીં આપણને જોવા મળે. અમ્બેલિકલ કોર્ડ છે એ તાત્કાલિક એને કટ ન કરવાની હોય, બાળક કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી કટ કરવાની હોય. આ પણ પ્રશ્ન આપણને અવારનવાર પૂછેલો છે કે અમ્બેલિકલ કોર્ડની એવરેજ લંબાઈ ખાલી જગ્યા સેન્ટી નીચેના પૈકી કેટલા સેન્ટીમીટર હોય? તો એની એવરેજ લંબાઈ હોય 56 સેન્ટીમીટર. અમ્બેલિકલ કોર્ડનો દેખાવ કેવો હોય? તો વોટસન જેલી જેવો હોય. અમ્બિલિકલ કોર્ડ લાંબી હોય તો કઈ નીચેના પૈકી કઈ કન્ડિશન જોવા મળે? તો બેબી ફિટલ ડેથ થઈ જાય, આ પણ યાદ રાખવાનું છે. પ્લાસન્ટામાં અમ્બિલિકલ કોર્ડ કઈ રીતે દાખલ થયેલ છે તેના પરથી તેના નામ પાડવામાં આવે. જો બરાબર વચ્ચે મધ્યભાગમાં થયેલ હોય તો સેન્ટ્રલ ઇન્સર્શન કહેવાય, થોડે દૂરથી હોય તો એને લેટરલ ઇન્સર્શન કહેવાય, છેડાના ભાગથી હોય તો બેટલ ડોર, અને
મેમ્બ્રેન માંથી પસાર થતી હોય તો એની કહેવાય વેલમેન્ટોસા. એક બે વખત વાંચજો, યાદ રહી જશે, અને ઘણી વખત પૂછી શકે. સેન્ટ્રલ ઇન્સ્ટ્રેશન, લેટરલ ઇન્સ્ટ્રેશન, બેટલ ડોલ ઇન્સ્ટ્રેશન અને વેલમેન્ટોસા. આ છે એમ્બિલિકલ કોર્ડ. અહીં એમાંથી એમ્નિયોનનું પણ હોય. અમ્બિલિકલ આર્ટરી, આ રીતે બે આર્ટરી હોય, એક વેઇન હોય, અને અંદરની જે પ્રવાહી છે એ વેસ્ટર્ન વોટસન જેલી કહેવાય. તો આપણે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે આગળ પ્લાસન્ટા વિશે વાત કરશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયો ખૂબ નિરાતે નિરાતે જુઓ, અને કોઈ પણ પ્રકારના પાસે મોબાઈલ કે કોઈ પણ પ્રકારના સાધનો રાખ્યા વગર વિડીયો એકદમ કીપ ઇન કુલ માઇન્ડથી જોશો, 100% તમે રિઝલ્ટ મેળવી શકશો. ખૂબ સરળ છે પણ એકાગ્રતા જરૂરી છે. તો ફરી આપણે પ્લાસન્ટા લઈ અને નેક્સ્ટ લેક્ચર આપણે જોશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.